આજનો કરંટ મુદ્દો ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી સબ એકાઉન્ટની પરીક્ષાના પેપર 4-5 લાખમાં વેચાયા હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ. અમદાવાદના ધોળકાની સુરભી સોસાયટીમાં પેપર અંગે કૌભાંડ થયું હોવાનો આક્ષેપ, જેથી પોલીસે સુરભી સોસાયટીમાંથી 35 જેટલા વિદ્યાર્થીઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા. જાણો શું છે મામલો યુવરાજસિંહના મોઢેથી. સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેની ચેડાની જે ઘટના છે એ બહાર આવી છે. અને જોયું હશે તમે કે ભાઈ, ઘણી બધી વખત આપણે અગાઉ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને પણ આપણે ધ્યાન દોરી કરતા હોઈએ છીએ. ગઈકાલે રાતે પણ આ વાતની બાતમી મળતા ક્યાંક ને ક્યાંક આપણે પણ રજૂઆત કરેલી હતી, બરાબર છે. અને ફરીથી ક્યાંક ને ક્યાંક આ વખતે હું એવું નહીં કહું કે કોનો વાંક છે, કેમકે વાંક ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ ઘણા બધાનો લાગી રહ્યો છે, ઘણા બધાની મિલીભગતો આમાં સંડોવાયેલી છે. હું દરેક વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે અત્યારે જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર અટકાવવા માટે તમારે ખુદે આગળ આવવું પડશે. ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે, ક્યાંક ને ક્યાંક અત્યારે જે મેં તમને વાત કરી એ પ્રમાણે કે અત્યારે જે ન્યૂઝમાં ચાલી રહ્યું છે એ ધોળકાનું જે કહેવાય કે સુરભી સોસાયટી છે, એમાં જે ભાસ્કરભાઈનું જે ઘર હતું ત્યાંને લઈને 34 વિદ્યાર્થીઓની જે વાત મળી છે એને લઈને અત્યારે મીડિયા ચેનલમાં ચાલી રહ્યું છે. અને તે વાત સાથે આપણે પણ સહમત છીએ, કેમ કે એટલા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ પણ કરવામાં આવે છે અને એને એ લોકોને કહેવામાં પણ આવે છે કે ભાઈ, રાતે 12 વાગ્યા પછી તમારી પાસે પેપર આવી જશે અને પૈસાનું ઉઘરાણું પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવે છે. જે ભાવ બોલાય છે 6-8 લાખ રૂપિયાનો, જે વિદ્યાર્થીઓ ત્યાં ગયા હતા એને પણ એ બાબતે વાત કરી હતી. અમે એટલું ઈચ્છીએ છીએ કે સૌ પ્રથમ તો જે અત્યારે સત્તા પક્ષમાં જે પક્ષ છે એને કહીએ છીએ કે આની પહેલાં નિષ્પક્ષ તપાસ થાય. જે મિલીભગતિયા અધિકારીઓ છે એના દ્વારા જે તપાસ થઈ રહી છે એની જગ્યાએ અત્યારે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ જાણ એવું નથી કે સવારે 10 વાગે પોલીસને થઈ હોય, આ જાણ રાતે 12 વાગે પોલીસને થઈ ચૂકી હતી. બીજી વાત, જે કદાચ હજી ક્યાંય ને ક્યાંય ચાલતું નથી, બરાબર, તો અમે લોકોએ સાબરકાંઠા વિસ્તારનો એક કહેવાય કે એક બહુ નામાંકિત વ્યક્તિ, બરાબર છે, એના ફાર્મ હાઉસમાં સાબરકાંઠાના ફાર્મ હાઉસમાં પણ આ ઘટના બનવાની હતી. છેટ કચ્છથી વિદ્યાર્થી આવે છે અને ત્યાં એમને કહેવામાં આવે છે કે ભાઈ, રાતે 12 વાગ્યા પછી તમારી પાસે પેપર આવશે, તમારી પાસે રાતે 12 વાગ્યા પછી પેપર આવશે. આ ઘટના પણ પોલીસ તંત્રના ધ્યાનમાં હતી, એવું નથી કે નહોતી, આ ઘટના પણ પોલીસ તંત્રના ધ્યાનમાં હતી. ધોળકાની જે ઘટના રહી એ રાતે 12 વાગ્યા પછી પોલીસ તંત્રના ધ્યાનમાં હતી. તો શા માટે ભાઈ પેપર લેવામાં આવે છે? ખ્યાલ આવી જાય છે કે ભાઈ કંઈક ને કંઈક ખોટું રંધાઈ રહ્યું છે, તો એ પેપરને ત્યારે ને ત્યારે મોકૂફ કેમ રાખવામાં નથી આવતું? ત્યારે ને ત્યારે એ પેપરને કઈ ભાઈ શા માટે? અમે ઈચ્છીએ છીએ કે પહેલાં નિષ્પક્ષ તપાસે, કોઈની ઉપર આરોપ, કોઈની ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપો કરતાં પહેલાં અમે વાત કરી છે. જો સાબિતી અને પુરાવા આપવાની જરૂર પડી તો અમે લોકો આપવા માટે તૈયાર છીએ, બરાબર. જે અત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે ફોન રેકોર્ડિંગ પણ છે, આ બધી વાતની પુષ્ટિ કરતા ફોન રેકોર્ડિંગ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે. હું ચોક્કસપણે કહું છું કે ભાઈ, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે તો ભાઈ સરકાર કરે છે શું? અને માનનીય સંઘવી સાહેબ, તમને આ વાતની જાણ નહોતી, બરાબર, એવું તો ન જ હતું, તમારા તંત્રને આ વાતની જાણ હતી, છતાં પણ ક્યાંય ને ક્યાંય તમે લોકો એક્શન ન લીધા, એના ભાગરૂપે અત્યારે એ કૌભાંડ સામે આવી રહ્યું છે. આ કૌભાંડ થયું એ પહેલા જ રૂલો ડામી દેવામાં આવે તો અત્યારે આ બધા વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા દઈને અત્યારે જે નિરાશા અનુભવી રહ્યા છે ને, એ નિરાશા ન અનુભવી રહ્યા હોત. સવાલ 34 વિદ્યાર્થીઓનો નથી, સવાલ ઘણા બધા વિદ્યાર્થીઓનો છે. શા માટે
શામ માટે પોલીસ ભરતી બોર્ડ કે પછી ગૌણ સેવા ભરતી બોર્ડ અથવા તો પંચાયત, આ બે તો પંચાયત અને ગૌણ સેવા, શા માટે ભાઈ ભરતી ત્યારે જ આવે છે જ્યારે ચૂંટણી આવવાની હોય? ફક્ત ને ફક્ત ક્યાંક ને ક્યાંક જો એવું હોય તો અમે ચોક્કસપણે કહીએ છીએ, બહુ સભાન ભાષામાં કહીએ છીએ કે તમારે તમારા ભરતી બોર્ડનું નામ બદલી ચૂંટણી ભંડોળ બોર્ડ કરી નાખો અને કહી દો કે ભાઈ હવે પછીની તમામ ભરતીઓ જે છે એમાં પૈસા લઈને અમે જગ્યા આપીશું, તો અમે નિશ્ચિંત થઈ જઈએ. આ જે ખર્ચો જે લાખો વિદ્યાર્થીઓ કરે છે ત્યારે ગામડેથી જઈ અને મોટી મોટી કહેવાય કે શહેરોમાં જાય છે અને ભણે છે ગણે છે મહેનતો કરે છે, એની સાથે તો અન્યાય ન થાય? હું પણ એક વિદ્યાર્થી રહી ચૂક્યો છું, બરાબર, એટલે મને આ દુઃખ વધારે થાય છે. હું દરેક વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે તમે તમારો અવાજ નહીં ઉઠાવો, બરાબર, તો કોઈ તમારો અવાજ નહીં ઉઠાવે. અને હું જરાક આમ તો કંઈક આગળ આવીશ એટલે તરત જ એમ કહી દેશે કે ભાઈ હાલી નીકળાશો, બરાબર, કટાક્ષો કરનારાઓ, એલફેલ બોલનારાઓ ઘણા બધા નીકળશે. સરકારનું જે ટ્રોલ મીડિયા છે, બરાબર, ટ્રોલ આર્મી છે, એ ટ્રોલ કરવાનું ચાલુ કરી દેશે. એનાથી મને કંઈ હાલે ફેર નથી પડતો. હું ચોખ્ખા શબ્દોમાં કહું છું કે આ ભવિષ્ય જે વિદ્યાર્થીઓનું જે અત્યારે ચેડા થઈ રહ્યા છે ને, એમાં ક્યાંક ને ક્યાંક ભરતી બોર્ડ આવી અને પોતાનો પક્ષ રજૂ કરે. સરકારને આ વાતની ખબર હતી, સરકારને આ વાતની ખબર હતી, કેમ કે સરકારના જે પોલીસ ગ્રુપો ચાલે છે એમાં મેસેજ બધા ફરતા હતા. મેં એમાંથી લઈ સ્ક્રીનશોટ લીધા છે, બધી બાતમી હતી એની પાસે કે ભાઈ આ રીતે લોકો નીકળ્યા છે, બરાબર. બરવાડાની જે શું કહેવાય હોટલ હતી ત્યાં પણ લોકોને રાખવામાં, એ પણ સરકારને ખબર છે. ધોળકાવાડી સ્કૂલમાં, ધોળકાવાડી હોટલમાં અલગ રીતે લઈ જવામાં આવ્યા, એક ભાઈના ઘરે લઈ જવામાં આવ્યા ભાસ્કરભાઈના, એ પણ ખબર હતી. હવે એવું કહેવામાં આવશે, મને તો ખબર છે કે આ કૌભાંડ દામવા માટે, કે ભાઈ જે પેપર આપવામાં આવ્યું હતું એ પેપર જ ડુપ્લિકેટ હતું, તો શું એ ઠગને તમે નહીં પકડો? પેપર સાચું હોય કે ખોટું હોય તો બીજા નંબરની વાત છે, પણ કૌભાંડ દામવા માટે તમે કરશો એ હું જાણું છું. હું બહુ સ્પષ્ટ શબ્દમાં કહું છું સરકારને, હું વિદ્યાર્થી તરીકે કહું છું, વિદ્યાર્થી આગેવાન તરીકે કહું છું કે મહેરબાની કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા જે પણ થઈ રહ્યા છે અટકાવવાની જવાબદારી તમારી ખુદની છે. સવાલ સત્તાપક્ષને જ હોય અને સત્તાપક્ષને જ અમે વાત કરીએ છીએ કે મહેરબાની કરીને વિદ્યાર્થીઓના આ જે ચેડા થઈ રહ્યા છે ને અટકાવો, આ ગેરરીતિ થઈ રહી છે અટકાવો, આ કૌભાંડો થઈ રહ્યા છે અટકાવો, આ નાસીપાસ થઈ રહ્યા છે. પુષ્કળ દાખલાઓ છે, પુષ્કળ. એવું નથી કે આ એક જ અમુક સામે આવે છે અમુક સામે નથી આવતા, ફરક ખાલી આટલો છે. UGVCL, બરાબર, મારામાં ચાર કોલ રેકોર્ડિંગ છે જેમાં પૈસા દીધેલાનો મામલો સામે આવ્યો, ચાર કોલ રેકોર્ડિંગ. UGVCLની ભરતીની વાત કરું છું, બહુ સભાન ભાષામાં હું વાત કરું છું, મારામાં સાબિતી આપવાની જ્યારે પૂરેપૂરી તાકાત હોય ત્યારે હું વાત કરું છું કે UGVCLમાં આ ઘટના બની, મંત્રીઓ સુધીના નામ એ કોલ રેકોર્ડિંગમાં લેવાય છે. UGVCLનો સૌથી મોટું કૌભાંડ, એક ઘરના એક પરિવારના ચાર ચાર લોકોને તમે નાખી દીધા અંદર, શું નથી જાણતા? કંઈક તો શરમ કરો, કંઈક તો શરમ કરો, હદ છે. આટલી બધી કૌભાંડો થાય પોલીસ કોન્સ્ટેબલમાં, જે તે સમયે બિન સચિવાલયમાં, જે તે સમયે UGVCLમાં, જે તે સમયે અત્યારે વર્તમાનમાં સબ ઓડિટરમાં, સરકારનો પોતાનો પક્ષ નથી રાખી શકતી. પૂછવા જઈએ, બરાબર, આ ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે, આ પછી આ જે આન્સર કી ક્યારે આવશે, એક પ્રશ્નનો પેપર તમે કાઢો છો એમાં તમે પાંચ પાંચ છ છ વખત પ્રોવિઝનલ આન્સર કી આપો છો, તમારી પાસે એક સારા પેપર સેટ નથી? અને વાત કરો છો બહુ મોટી મોટી પારદર્શિતાથી, બહુ ઓથેન્ટિક સોર્સમાંથી પેપર, છતાંય તમારે છ છ સાત સાત વખત સુધારવું પડે છે? આ જ તમારી ક્રેડિબિલિટી? ખરેખર દુઃખ થાય છે, દુઃખ થાય છે આ બધું જોઈને. વાત ચાલે ભાઈ ભ્રષ્ટ સિસ્ટમની, અમે સિસ્ટમ સુધારીશું, બરાબર, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરીશું. સૌથી વધારે ભ્રષ્ટાચાર તમારા જ મંત્રીના મળતિયાઓ કરે છે, કેમ એને નથી પકડતા? ભાજપના જ એમએલએ છે ને, ત્યાં ભાજપના જ એમએલએ છે,
હજી પણ એ હાઈકોર્ટમાં જઈને કદાચ હું કહેવાય શિક્ષણ મંત્રી રહી નીકળી ગયા, ક્યાંક એ જગ્યાએ પણ જોજો. સૌથી વધારે ભ્રષ્ટાચાર ક્યાંય થતો હોય તો અહીંયા થાય છે. કમસે કમ અહીંયા તો મૂકી દો. તમે રોડમાં એટલો કોન્ટ્રાક્ટમાં, કોન્ટ્રાક્ટરોમાં, બીજા અન્ય જગ્યાએ કોન્ટ્રાક્ટમાં કેટલાય ભ્રષ્ટાચાર કરો છો. મહેરબાની કરીને વિદ્યાર્થીઓ જે મહેનત કરી રહ્યા છે બરોબર, એને તો ઘરમાં ક્યાંક ને ક્યાંક શાંતિથી જીવવા દો ને. વિદ્યાર્થી મિત્રો, ભૂલ તમારી છે, તમને જે પણ લાગે તે ભૂલ તમારી છે. જે ચડાવી શકે ને એ પાડી પણ શકે. બધી જગ્યાએ કહી જાય છીએ બરાબર, અમે જે જે જગ્યાએ પોલીસમાં ફરિયાદ કરવાની હોય તો અમે કરીએ. બાતમી મળે ને કે ભાઈ આ જગ્યાથી આ વસ્તુ, ભાઈ સિનિયર ક્લાર્કમાં પણ બાતમી મળી ને તો કહીએ છીએ કે ભાઈ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, ઇન્ફોસિટી જે છે અહીંયા જગ્યાએ આ રીતનું કૌભાંડ ચાલી રહ્યું છે, સાબરકાંઠામાં આ રીતના વ્યક્તિઓ બને, શું કહેવાય, હિંમતનગરમાં આ વ્યક્તિઓ પર્ટિક્યુલર કાસ્ટને લઈને વાત કરી હતી અને પર્ટિક્યુલર ઘરનું એડ્રેસ આપીને વાત કરી હતી અમે લોકોએ. એવું નથી કે ધોળકાનું કંઈક, શું કહેવાય, પેપર દેવા ગયા ને એની અડધી કલાક કલાક અગાઉ બહાર આવ્યું, રાતે જ ખબર પડી ગઈ હતી, છતાં પણ તમારાથી એ પેપરને સ્થગિત કરવામાં ન આવ્યું. તમે કીધું પહેલાં પેપર કયું નીકળે છે જોઈ લઈએ, છેલ્લે સુધી લડી રહ્યો છો. એમ નહીં કે આ લોકોએ ખોટું કર્યું છે, પહેલાં એ લોકોને પકડીને એ લોકોને સજા દેવડાવીએ, જે મહેનતુ વિદ્યાર્થીઓ છે કમસે કમ એને તો ન્યાય મળે. આઠ આઠ દસ દસ લાખ રૂપિયા લઈ શું કરવા માંગો છો? આવા પૈસાનું કરશો શું? એક ગરીબ મા બાપની આંતડી છે ને એ જર દુભાતી હશે ક્યાંક ને ક્યાંક, કે મારો દીકરો ગાંધીનગર જઈને મહેનત કરે, મારો દીકરો ભાવનગર જઈને મહેનત કરે, મારો દીકરો રાજકોટ જઈને મહેનત કરે, પેટે પાટા બંધીને ત્યાં મોકલાતા હશે. બહુ સભાન ભાષામાં વાત કરું છું, તમને નહીં ફરક પડે, કારણ કે તમે એમએલએમપીના દીકરા દીકરી કર્યા, સ્પર્ધાત્મક પરીક્ષાની પરીક્ષાઓ નથી આપતા, તમે સરકારી સ્કૂલમાં નથી ભણાવતા બરાબર. અત્યારે કેટલા લોકો તમારો વિરોધ કરે છે, કેટલા લોકો, ખેડૂત વિરોધમાં બરાબર, શિક્ષકો તો કે ભાઈ વિરોધમાં. હમણાં જ હું જોતો હતો કે ફી પાછી તમે લોકો ક્યાંક ને ક્યાંક કીધું અમે લોકો આપીશું, જે ગ્રામ પંચાયતમાં તલાટી અને જુનિયર ક્લિનિક ભરી હતી 2018માં, એ પણ તમે બે વર્ષ, ત્રણ વર્ષ પછી વહીવટી કારણ આપીને એને રદ કરી નાખી. ત્રણ વર્ષ પછી વહીવટી કારણ આપીને તમે એને રદ કરી અને ફી પરત. કેમ ભાઈ, જે જગ્યાએ ફોર્મ ભર્યું જગ્યા લેવા જવાની, ફોર્મ તો તમે ઓનલાઈન ભરાયું તો ઓનલાઈન ફી પાછી ન આપી શકો? મેં ઓનલાઈન ફી ભરી, મને ઓનલાઈન પાછી ન મળી શકે? આમાં એક કૌભાંડ. રાજકોટનો આંકડો આવ્યો ભાઈ કે શું કહેવાય, 698 લોકો ફી પરત લેવા માટે આવ્યા, આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો આમ ગણી શકાય. કારણ કે કેટલાય લોકોએ ફોર્મ ભર્યા છે, 2 લાખ લોકોએ ફોર્મ ભર્યા, 698 જેટલા લોકો એ ફી પરત લેવા માટે આવે છે. બહુ મોટી મોટી વાતો કરો છો મોદી સાહેબ, બહુ મોટું મોટું કહે છે કે ભાઈ ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરી કન્ફર્મેશન નંબર, એપ્લિકેશન નંબર, તમારો બેંક આઈડી બધું લઈને તમને નો પૈસા પાછા આપી શકો? પાછા આપવાની તમારી દાનત નથી, વાસ્તવિકતા આ છે. તમારી દાનતમાં, તમારી નીતિમાં કચરો છે. બસ ખાલી ફ્રી વેક્સિનેશન, અને ફ્રી તો કંઈ છે જ નહીં, એક ખીચામાંથી લેવામાં આવે છે. બહુ સામાન્ય એ ઉદાહરણ છે કે પેટ્રોલ ડીઝલમાં તમે લોકોએ 84 રૂપિયા ભાવ, તો 100 રૂપિયા પહોંચી ગયું છે, 16 રૂપિયા વધારી, અને તમે જે વેક્સિન કદાચ 1000 રૂપિયાની હશે એ તો કદાચ વન ટાઈમ ખર્ચો કહી શકાય, અને આ લાઈફ ટાઈમ માટે તમે અમારા ખીચામાંથી પૈસા લઈ રહ્યા છો, અને છતાં કોઈ અવાજ નથી ઉઠાવતું. હદ છે આ પ્રજાને, હદ છે બરાબર. ખરેખર આઈટીઆઈ એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલા અત્યારે તમારી સામે લડી રહ્યા છે, તલાટીઓ તમારા લડી રહ્યા છે, શિક્ષકો લડી રહ્યા છે, તમારી સામે જ લડી રહ્યા છે. ગ્રેડ પે ના મુદ્દા બાબતે તમે જે ભથ્થાની વાત હતી બરાબર, એ અત્યારે 6ઠા પગારપંચ મુજબ આપી રહ્યા છો, અમુક તો ભથ્થા 5મા પગારપંચ મુજબ આપે છે. સરકારી કર્મચારીઓ તમારી વિરુદ્ધ લડી રહ્યા છે.
તમે એક ગૌણ સેવાના અધ્યક્ષ સ્થાયી અધ્યક્ષની એક નિમણૂક ન કરી શકતા હોય તો તમારી સામે અમે બીજી આશાએ શું રાખી શકીએ? ગુજરાત બહારના વ્યક્તિને તમારે આવીને અસ્થાયી અધ્યક્ષમાં બેસાડવો પડે છે, એની પાસે આશાએ શું રાખી શકીએ? ભૂતકાળના જે અધ્યક્ષ હતા એની સામે હજારો હજારો બરાબર લોકોએ ફરિયાદો નોંધાવી, કંઈ ન કરી શકીએ. હું વિદ્યાર્થીઓ તમને કહેવા માગું છું, તમારા માતા પિતાઓને કહેવા માગું છું કે કમસે કમ તમારા ભવિષ્ય સાથે જે ચેડાકરે એના વિરુદ્ધે પોલીસ ફરિયાદ તો લખાવો, એના સામે કમસે કમ કંઈક અવાજ તો ઉઠાવો. કેટલોક સમય સહન કરશો? કેટલોક સમય આ જ સહન કરવાનું છે? સહન કરશો તો કરાવશે, એને ખબર છે બરાબર. પૈસા દે પૈસા ના તમાશા દેખ એના જેવી વાત છે. ચૂંટણીઓ હોય એટલે પૈસાથી ગમે એને ખરીદી લેવાના, વોટે ખરીદી લેવાય છે, આ હકીકત છે. બહુ નજીકથી જોયું છે આ બધું, એનો સાક્ષી રહી ચૂકેલો, તાજનો સાક્ષી કયો ચાલશે? સામાન્ય ચૂંટણી હોય મંત્રીઓ ખુદ સીએમને આવવું પડે બરાબર, આ જોઈ ચૂક્યો છું. આ એક કૌભાંડ નથી, કૌભાંડો ઘણા બધા છે, કૌભાંડોની આખી ફાઇલ તમારી છે. વિદ્યાર્થીઓ કમસે કમ જે ખોટું થઈ રહ્યું છે બરાબર, એવું નથી કે અમે ચર્ચા નથી કરતા, અમે ટુ ધ પોઈન્ટ બધી જગ્યાએ એક એક દિવસ અગાઉ અમે વાત કરી છે. 8 ને 15 અમે લોકોએ મેસેજ કરી દીધો હતો ગઈકાલે. સાબરકાંઠા વિસ્તારમાં વીઆઈપી ફાર્મ હાઉસમાં આવતીકાલે સબઓર્ડિનેટનું પેપર ફોડવાનું આયોજન થઈ રહ્યું છે બરાબર, આ સીધું અમે લખીને મોકલ્યું હતું. તોડકા રાતે 12 વાગે ખબર પડી જાય છે તોય પેપર તમારું ક્યાંય ઊભું રાખવામાં નથી આવતું, એક રવિવાર મોડું લઈ લેજો કદાચ ખોટું નીકળે છે તો, છતાંય છેલ્લે સુધી લડી લેવાનું. હવે કહેશો કે ભાઈ જે પેપર હાથમાં આવ્યું હતું બરાબર એ તો ફ્રોડ હતું, ખોટું હતું, ફ્રોડ થયો, ઠગાઈ થઈ, એટલે શું તમે કેસ દાખલ કરશો જ નહીં? વિદ્યાર્થીઓ વાક તમારો છે, ફરીને કહીશ વાક તમારો જ છે, ભલે તમને લોકોને ગમે કે ન ગમે. શા માટે એ થોડુંક આત્મમંથન પોતાની જાતે કરજો, મળી જશે બરાબર. આગળ જતાં જે પણ આધાર પુરાવા આપવા પડશે એ આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરીશું, આધાર પુરાવા સાથે અમે અમારી વાત રાખીશું. કોઈ આગળ આવે કે ન આવે, ઘણા બધા લોકો ઘણું બધું જાણે છે, અમુક સંચાલકોને પણ ખ્યાલ હતી આ વાતની, અમુક સંચાલકોને પણ આ વાતની ખ્યાલ હતી. બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરતા હોય છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અમે પણ કામ કરીએ છીએ, એ લોકો પણ આગળ નથી આવતા. બસ પોતાની દુકાનો ચલાવવામાં જ રસ હોય છે, જેને જે લાગવું હોય લાગે, મને કાંઈ ફેર નથી પડતો. પોતાની દુકાનોમાં જ રસ હોય છે, સૌથી વધારે રાજી હતી રે થતા હશે, હાઈસ અમારી નવી બેંચ ચાલુ થશે. કેટલા સપના કેટલા આકાંક્ષા લઈને વિદ્યાર્થી આવતો હોય છે તમારી પાસે, 25-25 હજાર 30-30 હજાર અમુક અમુક તો 50-50 હજાર 55-55 હજાર 60-60 હજાર ફી લે છે. એમ નહીં કે ના આલો ચલો આમાં કૌભાંડ થયું હું તમારી સાથે આવું, નહીં કે ત્યાં તરત જ એમ કે ભાઈ અમારો ધર્મ એ નથી, અમારો ધર્મ ભણાવવાનું છે. સવાલ હંમેશા સત્તા પક્ષને હોય, સત્તા પક્ષને હું કહું છું. બહુ વાતો થઈ ગઈ, નિર્ણયકતા, સંવેદનશીલતા, પારદર્શિતા બરાબર, આ પારદર્શિતામાં પણ લાવો જરૂરી છે. પારદર્શિતાપૂર્ણ પારદર્શિતા સાથે આ ભરતીઓ લેવાવી જોઈએ, તમારી ફરજ છે, તમારી ફરજ છે. દરેક વિદ્યાર્થીને કહું છું પોતાના કમસે કમ જે પોતાના માતા પિતા હોય બરાબર, તમારા સ્નેહીજનો હોય, તમારા માટે જે સપના આગળ આવો, કમસે કમ એના માટે આગળ આવો. આ જે કૌભાંડો થઈ રહ્યા છે એમાં કમસે કમ તમે અવાજ તો ઉઠાવો,
નકર આ જ રીતે આગળ ચાલતું રહેશે, બિનસાચીવાલા આવીને જતી રહેશે, સબ ઓડિટર આવીને જતી રહેશે, ઘણી બધી આવીને જતી રહી, UGVCL આવીને જતી રહી, નોકરીઓ લાગી ગયા છે, પૈસા દીધેલા પણ નોકરીઓ લાગી ગયેલા છે, એક એક ગરીબના પરિવારના પાંચ પાંચ લોકો લાગે છે, તમારો એક પરિવારનો એક વ્યક્તિ નથી લાગતો, કંઈક તો સમજો, કંઈક તો સમજો. બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું યાર, કંઈક તો સમજો. આ રીતે મહેરબાની કરીને સરકાર તમને કહીએ છીએ કે ભાઈ નિર્ણાયકતાની, પારદર્શિતાની, મોટી મોટી ગતિશીલતાની વાતો કરો છો, વિકાસની વાતો કરો છો, સંવેદનશીલતાની વાતો કરો છો, સંવેદનાઓ અહીંયા પણ દેખાડો વિદ્યાર્થીઓ પ્રત્યે. અત્યારે એક સ્ટેટમેન્ટ તમારા સરકારમાંથી નથી આવતું, તમારા જ અધિકારીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે, બરાબર, તમારા મિલીભગતો જ. અને તો એવું કહે રહે દાદા, ઓડિયો ક્લિપ સાંભળજો બધા, ઓડિયો ક્લિપ સાંભળજો બધા, અને કહે છે કે ભાઈ આ મંત્રી સુધી અમારો હપ્તો પહોંચે છે, મંત્રીઓના નામ જોગ એ લોકો વાત કરે છે, મંત્રીઓના નામ જોગ અહીંયા સુધી હપ્તો પહોંચાડે છે, તો ક્યાંથી આવવાનું? તંત્ર જ ભ્રષ્ટ કરી નાખ્યું છે, ભ્રષ્ટ એટલે ભ્રષ્ટ, અને પોતે બહુ મોટી મોટી વાતો કરો છો. હું તો પહેલાં આ જ લેવલે બોલતો અને હજી પણ બોલીશ, મહેરબાની કરીને કહું છું કે વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય કરવાનું રહેવા દેજો. હજી પણ ઈચ્છીએ છીએ કે ભાઈ એક વખત આની પર નિષ્પક્ષ તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય આની ઉપર. વર્તમાનમાં જે પેપર લીકેજ થયું છે, UGVCLનું જે પેપર લીક થયું, સોરી કૌભાંડ થયું, લીક નહોતું થયું, કૌભાંડ થયું, એમાં પણ અત્યારે કહીએ છીએ કે નિષ્પક્ષ તપાસ અમે ઈચ્છીએ છીએ. તમારી પાસે આધાર પુરાવા ન હોય તો માગો, અમે દેવા માટે તૈયાર છીએ. અને એવું નથી કે અત્યારે જાણ કરી, અમે ગઈકાલે 8:25 અમારી પાસે બાતમી મળી, તમે સીધી જાણ કરી દીધી હતી. રાતે 12 વાગે તમને લોકોને ખબર પડે છે, બરાબર, આ ઘટનાની, ત્યારે પણ અમે જાગૃત હતા, ત્યારે પણ અમે અમારા વિદ્યાર્થીઓ, અમારા જે હું કહેવાય જ્ઞાન સારથીની જે ટીમ છે ને, એના ઘણા બધા આગેવાનોને અહીંયા મોકલ્યા હતા, પોલીસ સ્ટેશને અમારા આગેવાનો ગયા હતા અને કહેતા હતા કે ભાઈ એક વખત અમને છોડી દો, આ લોકોને અમારી હાથે મૂકી દો. હજી કહીએ છીએ, જો તમારામાં ન્યાય, તમારામાં ન્યાય કરવાની તેવડ ન હોય ને તો રાજીનામું આપી દો, ન્યાય કરવાની તેવડ ને રાજીનામું આપી દો, કમસે કમ મહેરબાની કરીને ગરીબ મા બાપની હાઈ તો ન લ્યો, ક્યાંય સુખી નહીં થાવ, ક્યાંય એટલે ક્યાંય સુખી નહીં થાવ. અત્યારે જે વિદ્યાર્થીના માતા પિતા, જેના સગા સંબંધીઓ ઈચ્છતા છે કે ભાઈ હા ભાઈ મારો દીકરો કે દીકરી, બરાબર, મહેનત કરી અને પરીક્ષામાં પાસ થાય અને નોકરી મેળવે, બિન સચિવાલયમાં આ જ ઘટના હતી, એવા હજારો વિદ્યાર્થીઓ હતા જે ક્યાંક ને ક્યાંક પોતાની આર્થિક પગ અને ક્યાંક ને ક્યાંક પોતાની રાજકીય વગ, બહુ શબ્દ સભાનતાથી બોલું છું, પોતાની આર્થિક પગ અને પોતાની રાજકીય વગને કારણે જે નાલાયક હતા એ પદ માટે, એને એ પદ માટે લાયક થવું હતું. તમે તમારી કોમ્પિટિશન ઘટાડવા, એટલે કે સ્પર્ધા જે છે એને ઘટાડવા, ક્યાંક ને ક્યાંક 12 પાસની જગ્યાએ કોલેજ લઈ ગયા છો, અમે જાણીએ છીએ, અમે એવું ચલો વિરોધ નથી કરતા, દરેક વિદ્યાર્થીઓને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે ભાઈ કમસે કમ તમે તમારા માટે, તમારા પરિવાર માટે અવાજ ઉઠાવો, ફક્ત વાંચ વાંચ કરશો. હું કોઈને ડિમોટિવેટ કરવા નથી માગતો, બહુ વાસ્તવિકતા, હું હંમેશા મારા જેટલા પણ વિડીયો બનાવું ને એટલે હંમેશા હું ઈચ્છું કે ભાઈ અમારી પાસે વાત હોય ને તો હું ઈચ્છું કે ના ભાઈ તમને લોકોને કદાચ એક નેગેટિવ મળી જશે વાત, તો તમને લોકો નાસીપાસ થઈ જશો. હું પોલીસને એટલા માટે જાણ કરી દઉં કે ભાઈ આ બાબતનું છે, ધ્યાન રાખજો. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હોય કે ભાઈ કે હિંમતનગરનું સબ ઓડિટરમાં, સોરી સિનિયર ક્લાર્કની બાબત હોય, સબ ઓડિટરની બાબત હોય, અમે પોલીસને સીધા જાણ કરીએ કે ભાઈ સાહેબ આ રીતની બાતમી મળી છે, થોડુંક ધ્યાન દેજો. કેમ પોલીસ, અમે જ્ઞાન સારથી આવડું મોટું પ્લેટફોર્મ છે, જાણ કરી શકતા હતા ને સીધું,
પણ કોઈ નાસી પાસે આમ હંમેશા પોઝિટિવિટી ફેલાવી છે અને પોઝિટિવિટી ફેલાવવામાં જ માગીએ છીએ અને માનીએ પણ છીએ કે પોઝિટિવિટી જ ફેલાવવી જોઈએ। વિદ્યાર્થીઓ તમારા ભવિષ્ય સાથે તમારા માતા પિતાના સપનાઓ સાથે ચેડા થઈ રહ્યા છે, તમારે વિચારવાનું છે તમારે શું કરવું। તમે એમ કહેશો ને કે આ જગ્યા અમારી સાથે ઊભા રહ્યો યુરાસી, તો યુરાસી તમારી સાથે ઊભા રહેશે। આ યુરાસી વ્યક્તિગત રીતે કહી રહ્યા છે, જેલમાં જવાનું થાય હું એકલો તમારી સાથે જેલમાં આવવા માટે તૈયાર છું। તમારે આગળ આવવું પડશે, તમારે લડવું પડશે, તમારે માંગણી કરવી પડશે। એક પણ વિદ્યાર્થીની અત્યારે કોમેન્ટ આવી નથી કે ભાઈ આ રીતે આ જગ્યાએ ખુલાસો કરે સરકાર। ખુલાસો તો કરતી જ નથી, બે ત્રણ કલાકથી મીડિયામાં સતત ચાલી રહ્યું છે। એવું હું ચોખ્ખા શબ્દમાં કહું છું, સરકારને નહોતી ખબર એ વાત હતી જ નહીં, સરકારને આ તમામ બાબતોની ખબર હતી। ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને બચાવવા, પોતાના મળતિયાઓને બચાવવા અત્યારે પણ એના માટે ક્યાંક ને ક્યાંક કારીગરી થઈ રહી છે। જે રીતે યુપીની ઘટના ચાલે છે, બરાબર, ગૃહમંત્રીની દીકરાને કઈ રીતે બચાવો એની જ અત્યારે વાતો ચાલે છે। આવું તમારા ભવિષ્ય સાથે પણ થઈ રહ્યું છે। લોકતંત્રને તમે લોકો બંધારણ ભણેલા છો, બરાબર, લોકશાહીને જો જીવંત રાખવા માંગતા હોય તો કમસે કમ સવાલ કરો, સવાલ તો કરી જ શકો ને। નાગરિક છો તમે, તમારો નાગરિકતાનો ધર્મ નિભાવો, નાગરિકતાનો। હું તમને એમ નથી કહેતો કે તમને જે હકો આપેલા તમને અધિકાર નહીં, તમને તમારા ખાલી નાગરિકતાનો ધર્મ નિભાવો, બસ આટલું બહુ થઈ ગયું। હવે તો હદ કરે, સહનશીલતાની પણ કંઈક હદ હોય। ચલો જય હિન્દ જય ભારત, આશા રાખું કે ઝડપથી આ બાબત ઉપર સરકારની કોઈ પ્રતિક્રિયા અને નિષ્પક્ષ જાત થાય અને જે પણ મહેનતુ વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે। નહીં મળે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમારી આવવાની તૈયારી છે અને ન્યાય કઈ રીતે લેવો એ અમે જાણીએ છીએ। જય હિન્દ જય ભારત।